બધા જ વિદ્યાર્થીઓને ખાનાપુરા સાહેબના જય શ્રી કૃષ્ણ. ગયા વિડીયોમાં આપણે એક્ઝામ્પલ નંબર 8 સુધી જોયું હતું. હવે આવે છે ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ નંબર 9. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 35,000 મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો વર્ષનો નફો રૂપિયા 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો વિદ્યાર્થીઓ પ્રશ્ન શું માંગ્યો 3 માર્કના દાખલા પ્રમાણે? ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો ભાગીદારો કેટલા છે? 3. આ ત્રણેય વચ્ચે આપણે નફાની વહેંચણી કરવાની થાય. હવે રકમમાં જોઈએ તો પેઢીનો નફો આપણને 90,000 આપી દીધો છે. તો આ 90,000 નફો 3 ભાગીદારો વચ્ચે આપણે વેચીએ તો નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે. નફા નુકસાનનું પ્રમાણ રકમમાં આપ્યું નથી, આપ્યું હોય તો એ પ્રમાણે, પણ નથી આપ્યું તો આપણે વેચણી કરીએ અને 3 માર્કની બોર્ડની પરીક્ષાની સીધી મેથડની જ ગણતરી કરીએ તો આમાં એક કોષ્ટક જ બનાવી નાખવાનું. એકાઉન્ટની અંદર શક્ય હોય તો કોષ્ટક જ બનાવવાના, થિયરીકલ લખાણ ઓછું કરવાનું. તો વિગત, 3 ભાગીદારો છે તો 3 ખાના, મુકેશ, ધવલ અને વિનોદ. હવે રકમ પ્રમાણે જોઈએ તો પેલા આપણને નફો આપ્યો છે એ નફો લખીએ. કેટલો? તો કે 90,000. આ 90,000 નફાની વેચણી 3 ભાગીદારો વચ્ચે આપણે કરવાની છે. રકમમાં પ્રમાણ નથી આપ્યું તો કરારનામાની જોગવાઈ પ્રમાણે સરખા પ્રમાણમાં, સરખું પ્રમાણ એટલે 1:1, 3 ભાગીદારો છે તો કુલ પ્રમાણ 3. હવે 90,000ની વેચણી આ પ્રમાણે કરો તો મુકેશના ભાગે નફો આવશે 30,000, ધવલના ભાગે નફો આવશે 30,000 અને વિનોદના ભાગે પણ નફો આવશે 30,000. હવે પ્રશ્ન અગત્યનો છે કે જો ખાલી નફાની વેચણી કીધી હોત અને નફો આપી દીધો હોત તો આ પ્રમાણે આપણે વેચી દે, પણ રકમને વ્યવસ્થિત સમજીએ તો અહીંયા કીધું મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે. હવે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ ભાગીદાર પેઢીમાં ભાગીદાર તરીકે જોડાવા ન માગતો હોય, એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને એને એમ થાય કે નુકસાન આવશે તો આપણે શું કરશું, તો આવા સંજોગોમાં બાકીના બે મિત્રો જ હોય અને એ ખાતરી આપે કે ભાઈ અમારો ભેગો જોઈન્ટ થઈ જા, નુકસાન આવશે તો અમે સહન કરી લેવું, બાકી નફામાં તને ઓછામાં ઓછા વર્ષના આટલા તો મળશે. તો એવી ખાતરી અહીંયા મળે છે. કોને? મુકેશને. તો મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે. હવે વિદ્યાર્થીઓ જુઓ તો નફાની વેચણી કરી તો મુકેશને કેટલા મળ્યા? 30,000. હવે એને ખાતરી કેટલી હતી? તો કે 35,000ની. તો મુકેશને ઘટશે કેટલા? તો કે 5,000. તો એ 5,000 અહીંયા આપણે એડ કરવાના થશે એટલે એના 35,000 આપણે પૂરા કરી દઈએ. હવે જોઈએ તો મુકેશને 35,000 મળી ગયા, પણ હવે અગત્યનો પ્રશ્ન એ જ સમજવાનો છે કે આ 5,000 રૂપિયા ક્યાંથી લઈ આવવા? તો ખાતરી કોણે આપી હતી જોઈએ રકમમાં? તો ધવલ અને વિનોદે આપી છે ખાતરી. તો હવે ધવલ અને વિનોદ પોતાના નફામાંથી મુકેશને 5,000 આપશે. તો આમાંય પાછી રામાયણ કે વિનોદ એમ કે ધવલ તું હોય, ધવલ એમ કે વિનોદ તું હોય, તો નામાના નિયમ પ્રમાણે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું હોય તો એ પ્રમાણે અને ન આપ્યું હોય તો સરખા પ્રમાણમાં જ આપવાનું થાય. તો ધવલ પોતાના નફામાંથી અડધા આપશે અને વિનોદ પોતાના નફામાંથી અડધા આપશે. શું કામે? તો કે એનું નફા નુકસાનનું પ્રમાણ કરારનામા પ્રમાણે સરખું છે એટલા માટે. હવે મુકેશને ઘટે છે કેટલા? તો કે 5,000. તો અહીં આપણે લખીએ કે મુકેશને કેટલા ઘટે છે? તો કે રૂપિયા 5,000. આ કોણ આપશે? જો અહીંયા ખાલી ધવલે ખાતરી આપી હોત તો આપણે લખી નાખે ધવલ આપશે, ખાલી મુકેશે ખાતરી આપી વિનોદે આપી હોત તો અહીં લખત વિનોદ આપશે, પણ બે ભાગીદારો આપે છે તો લખશું
ધવલ અને વિનોદ આપશે હવે આ લોકો એ કયા પ્રમાણમાં આપશે તો કે નફા નુકસાનના પ્રમાણમાં તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો સરખા પ્રમાણમાં આપશે આ એકાઉન્ટમાં લખવું હોય તો લખી શકાય ન લખો તો કઈ જરૂરિયાત નથી તો બે ભાગીદારો છે બે આપશે એક જેમ એક એટલે એક દુત્યાંશ એક દુત્યાંશ હવે 5000 ને એક દુત્યાંશ પ્રમાણે વેચીએ તો ધવલ પોતાના નફામાંથી કેટલા આપશે 2500 વિનોદ પોતાના નફામાંથી કેટલા આપશે તો કે 2500 એટલે આને 5000 થઈ ગયા હવે મુકેશને તો 35000 ની ખાતરી હતી 35000 નફો મળી ગયો ધવલને 30000 મળતા હતા એમાંથી 2500 મુકેશ ને આપશે એટલે એને નફામાં મળશે 27500 એ જ પ્રમાણે વિનોદ ને 30000 મળતા હતા એ પોતાના નફામાંથી 2500 આપશે એટલે એને પણ મળશે 27500 તો આ પ્રમાણે પહેલા ભાગીદારને 35000 બીજાને 27500 અને ત્રીજાને 27500 આ પ્રશ્ન આપ્યો હતો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી તો એ લખી નાખવાનું ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી આ રીતે આપણને મળશે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી તો વિદ્યાર્થીઓ એકદમ સરળ મેથડ છે કે ત્રણ ભાગીદારો આપ્યા હોય પછી એક ભાગીદારને નફામાંથી ઓછામાં ઓછા આટલા મળશે જેવી ખાતરી એક ભાગીદાર આપે અથવા બે ભાગીદાર આપે તો પેલા નફો આપણને આપી દીધો હોય એની નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરી નાખવાની પછી ક્યાં ભાગીદારને ખાતરી મળે છે અહીંયા તો કે મુકેશને કેટલા ઘટે તો કે 5000 એક લીટી મૂકીને લખવાના એટલે આ વિગત આપણે વ્યવસ્થિત રીતે બે લીટીમાં લખી શકીએ બરાબર અને આ વસ્તુ પરફેક્શન નથી આવું જ લખવું પણ મને સારું લાગે છે એવું આપણે લખીએ છીએ આ 5000 ઘટે છે એ ધવલ અને વિનોદ આપે છે તો ધવલના નફામાંથી નફા નુકસાનના પ્રમાણમાં લઈ લ્યો વિનોદના નફામાંથી નફા નુકસાનના પ્રમાણમાં લઈ લ્યો એક જ ખાતરી આપ્યો ધવલે તો એ ધવલના નફામાંથી આપણે સીધા 5000 કાઢી નાખત આના નફામાં 30000 મળે તો આ પ્રમાણે આ ખાતરીવાળો દાખલો આપણે કહી શકાય અસ્તુ જય હિન્દ